એક ખાતું તો આવે કોક, પણ હજી આ હે ને એ બધું બર માંથી ન નીકળતું અને જમીન ફૂકી ગઈ છે આપડી. હવે જો અહીંયા દુખવણ ચાલુ થયું, આ લીલે લીલા નાકા વાળી ચીકણી જમીન એટલી છે, બાવડો હે ને પાછો પડે આમાં. તમે ગમે એટલું બર આપડી દૂધ બરાબર ચા બનાવો અને અહીંયા પણ આપણે ચા ખા નહીં પીડું બરાબર બધું. ચા બની ગયું, ઘાટો રગડા જેવો ને એવું વિસો આવ્યો, બિસ્કીટ. જય માતાજી ને જય શ્રી રામ. બધાને તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આપણે જો આ ખેતરમાં ઊભો ને એમાં આપણે પહેલું પાન પાયું હતું જીરામાં બરાબર, અને બીજા પાણી પાવાનો ટાઈમ થયો તો આ વરસાદ આવી ગયો એટલે બીજું પાણી પાયું નહીં. એટલે આમાં પ્રોબ્લેમ શું થયો એ બીજા પાણીએ મોસ્ટ ઓફ જીરું ઉગી જવું છે. સમજે જુઓ આ જીરું હજી પૂરું ઉગ્યું નહીં, આ ઉગી ગયું, અમુક અમુક ઉગી ગયું જો, અને આ ઉગતું આવે અમુક અમુક જીરું જો અહીં પણ ઉગતું આવે. અને આ જો જમીન રહી નહીં ફૂકી ગઈ અત્યારે, હા એટલે હા ફૂકી ગઈ, આમ જીરું નીકળી ગયું નહીં જો અહીંયા પણ ખોટો છે, આ જીરું નીકળી શકતું નહીં બરાબર. એટલે આપણે છે ને આમાં બીજવાનું પાણી આજ રાતે વારવાનું થાય છે, કેમ કે રાતે પાવર આવે છે અને જો આટલામાં જ લીલું હોય, આ થોડુંક ખારી જમીન હશે એટલે લીલું છે, રાતે પાણી આવે છે એટલે બે ડેટકા આમ મેંકવાય બીજવાનું, એટલે જે જીરું દબાઈ ગયું છે ને એ નીકળી જાય બરાબર. અને દેખાતું તો આવે કોક, પણ હજી આ છે ને એ બધું બરમાંથી ન નીકળતું અને જમીન ફૂકી ગઈ છે આપણી. તો એક ડેટકો આપણે જો અહીંયા પણથી ડાયરેક્ટ વિસાના ખેતર અંદર જાય, અહીંયા થોડું કોરવાણું બાકી છે એ પી જાય, પછી આપણે આમાં બે ડેટકા ચાલુ કરવા છે, એક વિસાનો ડેટકો અને એક આપણે જો અહીંયા પણ સડાવાળું નાનો ડેટકો છે 2.5નો, એ આપણે ઓલી મોડી મોટી ખાંડમાં આવે છે હૈડાવાળી. જો આ સડાવાળું ડેટકો મેકો છે, આ રહ્યું ને સડાવાળું, અને આ તો 5નો ડેટકો છે એટલે આ અહીંયા નહીં ડગાવવાનું કંઈ, આના આપણે સડારીએ અહીંયા પણ જો સામે ઓલા દેખાય અહીંયા આપણે પાથરી દઈએ બરાબર, એટલે સીધું પાણી વેજે ઓલા વેટલા થાંભલા આગળ. તો આપણે પહેલાં હે ને આ સડા પાથરી દઈએ અને તમે બ્લોક જોતા રહીજો. જો આપણે ઓલી સડાવાળી લાઈન હતી એની આગળ હું આપણે આમ લાંબી કરી નાખીએ, જો આ તમને દેખાતી છે તોરી તોરી, ત્યાંથી આપણે આગળ ફુગા લાઈન ચડાવી દીધી અને જો ઠેઠા ભોડું લાવી લીધું આ ભાગ આગળ, અને જો આ નાકા 2-3 દઈ દીધા છે પાવડું, પાવડું લાવીએ જો અહીંયા પણ પીળું પાવડું, અને આ પાણી વહી જાય ડાયરેક્ટ આપણે ઉપર બરાબર, એટલામાં પાણી બહુ વફરાય છે એટલે આ ફૂટે નહીં, એટલે પાણી આપણે અત્યારે ઉપર જવા દઈ. અને જો આ લાઈન રહી આ ફુગા લાઈન આ રહી ને આ જાય વિસાના ખેતરમાં, જો અહીંથી આ આ વાંડા ઓલી પહે ને વિસાનું ખેતર છે એટલે આપણે જો અહીં પાણી હાંધો હે તમને બતાવી દઉં. જો અહીંયા પાણી હાંધો હે આપણે છોડી વિસાનું પી જાય એટલે આપણે અહીંયા પણ રાખી દઈશું, એટલે આ ડેટકાનું પાણી અને ઓલા ડેટકાનું પાણી બે થઈ જાય ચાલુ બીજમાણમાં બરાબર. તો હવે આપણે મળી તમને હાંજે બરાબર, વારું બારું કરી. તો હું અને વિશ્વભાઈ વ્યાય બરાબર ખેતર, અત્યારે વાગ્યા છે રાતના 9. તો જો અત્યારે તો આપણે આપણા ઉડી આવ્યા છે ધાબાવાળી મકાન છે અહીંયા બરાબર, આની અંદર લાઇટ ચાલુ છે, જો આ કમર ખોલ નહીં. તો જો આ લાયા આપણી દૂધ બરાબર ચા બનાવો અને અહીંયા પણ આપણે ચા ખા નહીં પીડું બરાબર બધું, અને આમાં લાવે ક્વાલિટી બિસ્કીટ બરાબર, આ બધું આપણે મેકી દઈએ. 12 વાગે પાવર આવે એટલે જાગવાનું થાય છે. તો હવે આપણે મળી રાતે 12 વાગે બરાબર, પાવર આવે ત્યારે તાર લગ્ન બધાને ગુડ નાઇટ. તો રાતનો 1 વાગ્યો બરાબર અને ફૂલ પાવર આવી ગયો છે. તો હું અત્યારે ડેટકાના ટાટર આગળ વ્યાયો હો, જો તમને બતાવી દઉં આ રહ્યું અને ઠાર એ બરાબર. જો આ બધું ઝપકાતું છે તો કરી નાખું ચાલુ. ડેટકો થઈ ગયો ચાલુ બરાબર, હવે વિસાન થોડુંક પાવાનું હોય એ પી જાય પછી આપણે પાણી વારી. તો વિસો અહીંયા નાખા વારે ખેતરમાં બરાબર જીરામાં, અને હું અહીંયા પણ ચા બનાવું, વિસો કે તું ચા બને પછી એ બરાબર. તો અહીંયા પણ જો ચા બને અને તમે સ્વાદ અનુસાર તમને જેવો ગીરો ભાવતો હોય તો તમે એવું બનાવતા હશો, અમને ગીરો જ ભાવે એટલે અમે ગીરો ચા બનાવી બરાબર. બરતામાં થોડું કેવર આવે ટાઢા બરતન છે ને એમ થાય ચા રેડી. જો મોજ જ અલગ હો ભાઈ એની માને, રાતે ઉઠા 1 વાગે અને વિસો પાણી ચાલુ કર્યું હોય ને હું ચા બનાવું, પહેલાં હું ડેટકો ચાલુ કરી આવ્યો અને પછી બનાવ્યું ચા. વિસો હવે ચા પીવા આવે છે અહીંયા.
ચા બની ગયો ઘાટો રગડા જેવો ને જો વિસ આવ્યો બિસ્કિટ ને ચા દાબી કેમ બીનો ચા આવ તો ચા પી લે ને પછી ઉપડી નાખી ચા પી અને વ્યય હવે નાકાવરો બરાબર તો વિસો જોઈએ પણ પાણી વારે છે અને આમાં હે આ પાણી હાલે ને એ ત્રણ ચાર આઠડી છે એ પી જાય પછી આપણે જીરાને બીજવાણમાં વારવાનું છે આ હજી આમાં કોરવાણ જ હાલે જીરાનું પહેલું પાણી બરાબર વિશાન ખેતર અંદર તો એ પી જાય પછી આપણે વારી લઈ બીજવાણમાં બરાબર તો વ્લોગ તમે જોતા રહીજો તો વાગી ગયા સવારના 5 બરાબર અને વિશા એના ખેતર અંદર પહેલું પાણી પી દીધું જીરાનું અને આપણે જો ઓલી દિન અહીંયા પણ લાઈન મૂકી હતી આ વિશાન ખેતરમાં છે એ લાઈન હતી જો એનો અહીં હાંધો કાઢી નાખ્યો એટલે એ જો અહીંયા પણ 1.5 ચાલુ થઈ ગયું છે અને આપણે જે હાંજકવરાની લાઈન લાંબી કરી હતી એ 1.5 જો અહીંયા પણ ચાલુ થઈ ગયો છે અને બીજી વાણમાં આપણે પાણી ચાલુ કરી નાખ્યું છે અહીંયા 200 પાણી વારે છે હવે આપણે લઈ આપણે મંડી પાણી વારો બીજવાણ છે એટલે જાય ઉડાડે પાણી તો અત્યારે વાગ્યા છે 7 બરાબર અને પાણી ચાલુ છે જો રેડ ને ફેડ એની માને આ એને લીલે લીલું પડવું છે આખું જો આ બધું લીલું છે જો એ પણ આ જો હા એટલે હા લીલું જ છે આ વરસાદને લીધે તબેડી ગયું છે એટલે જીરું નીકળતું નહીં બહાર બાકી ઉપરની સાઈડ છે ને ઉપર ઉપર અહીંયા બધે હૂકી ગયું છે અને નીચે બધે લીલું છે અને આને પાવું જરૂરી હતું કારણ કે આ પડું જોયું ને તબેડી ગયું એટલે જીરું નીકળી હગી એમ એ અને જોવા અહીંયા પણ જીરું અમુક અમુક નીકળવા મીંડાય અને અત્યારમાં એને ફૂલ ઠંડી છે પણ એની માને પાણી એટલું ફાસ આવે 2-1.5 છે ને હવે નજીક વ્યાયું બરાબર ગરમી થવા માંડી હવે તો કોટ બોટ કાઢી નાખ્યો છે અને હવે જો અહીંયા દુખવાનું ચાલુ થયું આ લીલા લીલા નાકા વારીને ચીકણી જમીન એટલી છે આ પાવડા અંદર છે ને પાવડા અંદર સોટી જાય નાકો હમણાં ધૂળ ધૂળી ને જો આમ કરું ને આખે આખા આપણે પાવડો મારીને ત્યાં સોટી જાય તો વિસાઈ રાતે 1 વાગે પાણી ચાલુ કર્યું હતું એટલે 5 વાગે લગીને પાણી વાર્યું બરાબર એટલે એને પછી 5 વાગે મને આમાં પાણી ચાલુ કરાવીને અત્યારે ઓળી હુવા વહી ગયો છે એટલે એને ફોન કરું પણ એ ઉપાડતો નહીં એટલે ઉઠશે એટલે ચા બનાવીને લાવશે બરાબર અને પાણી ફાસ હાલે છે અને હવે જો અહીંયા પેટમાં અહીંયા અહીં બે બાજુ દુખવાનું ચાલુ થઈ ગયું આ ચીકણી જમીને એમ જાય ને કાં અમારે ચીકણી એટલે જો આ પાવડા અંદર તમારે છે ને ધોરેની ચોટી જ જાય તમને આખું વારું ને લીલી લીલું ને હુકાય નહીં આ ઝટા ધોર્યું હોય ને આપણું અને 8 વાગે પાવર જાય છે ત્યાં લગભગ આ ભાંગો રહ્યું એ પી જાય છે હવે રહી છે એક આ ઉપર રહી આડી અને આ બરાબર અને અત્યારે આમ ઉપર પાણી મેક્યું છે બેમાં થાકી ગયો બેઠો બરાબર 5 વાગે 5:30 એ કંઈક આપણે ચાલુ પાણી કર્યું હતું આમાં અને હજી ચાલુ 8:30 પાવર જાય છે તો હું છે ને તમને બતાવું બરાબર આ કેટલું નાખું ચીકણું થઈ ગયું છે પલળી ગયા નાકા લીલા એટલે જોઈ ગયો તમે પાવડો છે ને પાછો પડે આમાં તમે ગમે એટલું બહાર કરો ને એટલે આમ એને ધૂળ આવે જ નહીં બહુ એટલું જેટલી જરા જરા ઉપર ઉપર આવે સમજે હા આ પાવડો ભરીને આમાં ધૂળ આવે જ નહીં ઉપર ઉપર થોડી થોડી ખોરવી પડે ત્યારે આવી તો જો ઓલા ધોરીને પાણી છે ને એ ભાંગું આખું પહી દીધું બરાબર હવે પાણી વારી લીધું એ આપણે બીજા ભાગ અંદર જોયું એમાં 1 આજડી પહી નાખી છે હવે પાણી જાય છેલ્લે તો અહીંયા પણ જો હું તમને બતાવું કેવી રીતે પાણી મેં વાર્યું છે તો ઓછલે આપણે આ રીતે જ વાર્યું હતું એક ઓલો ડેટ કર્યું અહીં આવે અને બીજી આ લાઈન છે એને મેં અહીંથી જો એવી રીતે વણાક વારી અને આઈ પણ મેકી દીધી છે એટલે આ જગ્યા છે ને નીચું છે બરાબર એટલે અહીંયા પણ જો ઢેફા મેકી દીધા એટલે પાણી અહીંયાથી આમ નથી જતું અને અહીંયા પણ અહીંયા પારી બાંધી દીધી એટલે બે બાજુની પાણી આલપાથી અને આલપાથી બે બાજુની પાણી જો અહીં નીચે વ્યાવી અને જાય ઊભા ધોરીએ પાણી અને હવે 8 તો વાગી ગયા પાવર જવાની તૈયારી છે
તો પાવર વહી ગયો છે બરાબર, અને હવે જઈ અહીંયા આપણા મકાને ચા બા બનાવી બરાબર. ચા બા પીધો જ નહીં હજી સવારનું. તો જો ચા બની છે વિશ્વ બરાબર, અહીંયા પણ હવે તૈયાર થઈ ગયો છે. તો ઉતારીને ભેર બીજું શું થાય, ચાલો ચા બા પી લઈ અને થઈ વાળી ભેગા. તો ચા પી લીધો બરાબર, અને પાવર વહી ગયો છે તો પાણી બાણી થઈ ગયું છે બંધ, અને હવે જઈ અમે વાળીએ. તો તમે વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો બધાનો આભાર, અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો.